વાત કરીએ દેશની એકતા અને અખંડિતતા માટે કોઈપણ પ્રકારના આકાર નિર્ણય લેવા સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સમસ્ત વિશ્વમાં લોકપુરુષ તરીકે જાણીતું છે, ત્યારે વર્તમાન સમયમાં આ જ પ્રકારે દેશની એકતા માટે કઠોર નિર્ણય લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 56 ઇંચની છાતીના ઊંચેરા માનવી તરીકે ઓળખાય છે, ત્યારે એક તરફ ભારતનું સ્વપ્ન સરદારે સાકાર કર્યું છે તો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 31 ઓક્ટોબર આવે અને ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશની પ્રજા સરદારને સ્મૃતિવંત કર્યા વિના રહેતી નથી. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી તરીકે જાણીતા સરદારના વિચારને માત્ર ગુજરાત કે ભારત સુધી સીમિત નહીં રખાતા વિશ્વભરમાં તેમનો સંદેશો મોકલવા હેતુથી સરદાર પટેલની 138મી જન્મ જયંતિના અવસરે તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પૂર્વ નાયબ પ્રધાન લાલકૃષ્ણ અડવાણીની ઉપસ્થિતિમાં કર્યું હતું. આજે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વિશ્વમાં ખ્યાતિ મેળવી છે અને મોટી સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા લોકો ઉમટે છે. નર્મદાના તટે રચાયેલા વૈશ્વિક 182 મીટરની ઊંચાઈ સાથેની સરદારની પ્રતિમાએ દેશભરમાં નવી ચેતનાનો સંચાર કર્યો છે. દેશી રજવાડાનું એકત્રીકરણ કરીને એક ભારતનું નિર્માણ કરવામાં પણ સરદાર સાહેબનું યોગદાન રહેલું છે. એક ભારતનું સ્વપ્ન સરદાર પટેલે સાકાર કર્યું અને હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સેવ્યું છે. તે દિશામાં તેમના જ નેતૃત્વની સરકાર પણ આગળ વધી રહી છે. સરદારના નામે રમાય છે રાજનીતિ. એકતાની વાત અને વાત કરાય છે જાતિવાદની. જાતિવાદને જહાકારો મળશે ત્યારે જ એકતા સાર્થક. વાસ્તવમાં જાતિવાદના નામે રાજકીય લાભ ખાટવા બિલાડીની ટોપની જેમ નેતાઓ ફૂટી નીકળે છે, સરદારના નામે યુવા પેઢી રાજનીતિ રમી રહ્યું છે. સરદારના નામે લોકો પોતાના રાજકીય લાભ ખાટી રહ્યા છે, ત્યારે શ્રેષ્ઠ ભારતનું વડાપ્રધાનનું સ્વપ્ન સાર્થક થશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકાર અને વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલા પ્રયાસ બિરદાવવા યોગ્ય છે. તેમના આ કાર્યમાં રાજકીય પક્ષ નિષ્પક્ષ રીતે સહકાર આપશે ત્યારે જ એક ભારત શ્રેષ્ઠ ભારત સ્વપ્ન સાચા અર્થમાં સાકાર થશે. અરુણ શાહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.